नमस्कार दर्शक मित्रों, તમે હાઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું શુભ્રિયા લાલ. સમાચાર વિસ્તારમાં જતા પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પાલનપુરના રામપુરા વડલા ખાતે કોરી સંચાલકો દ્વારા તળાવનું પાણી ખેંચતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. કોરી સંચાલકો દ્વારા પાણી ખાલી કરી નાખવાના ખેડૂતોએ કર્યા આક્ષેપ. પાણી નિકાલ નહીં અટકાવાય તો ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી. પાલનપુર તાલુકાનું એક એવું ગામ આઝાદીથી આજ દિન નથી યોજાઈ સરપંચની ચૂંટણી. પાલનપુરના ગઠામણ ગામમાં કોમી એકતા જોવા મળી. વર્ષોથી સરપંચની બિનહરીફ થાય છે વરણી. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. ફોર્મ ભરવા આવતા ઉમેદવારો, સમર્થકો અને અધિકારીઓ માસ્ક વિના જોવા મળ્યા. કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા. બનાસકાંઠા જિલ્લામાં LRD ભરતીને લઈ 700 જેટલા યુવાન અને યુવતીઓ કરી રહી છે પૂરજોશમાં તૈયારીઓ. LRDની ભરતીમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે કરી રહ્યા છે દોડની પ્રેક્ટિસ. જિલ્લા પોલીસ દ્વારા તમામને આપવામાં આવી રહ્યું છે માર્ગદર્શન. જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાદળછાયું વાતાવરણ છવાયું. જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને સતર્ક રહેવા કરી તાકીદ. હોબાળો મચાવ્યો છે તેમજ, અને જો આગામી દિવસોમાં પાણી નિકાલ બંધ નહીં કરાય તો આગામી દિવસમાં ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જેને લઈ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. મહત્વની વાત એ છે કે ખેડૂતો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે કે કેવોરી સંચાલક દ્વારા નદીના વહેણનું પાણી ખાલી કરાતા આસપાસના ગામના ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. નદીના વહેણમાં પડેલું પાણી ખાલી કરાતા ખેડૂતોની જમીનમાં પાણીના તળુંડા ગયા છે અને ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો સાથે અત્યારે તો ખેડૂતોએ હંગામો મચાવ્યો છે. પરંતુ આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં અટકાવાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ કોઈ સંચાલક પણ તંત્ર પાસે સ્ટોરી માટે અલગ જગ્યા ફાળવવામાં આવે તો આ જગ્યામાં ખેડૂતો માટે પાણી બચી શકે તેમ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર પછી આગામી દિવસોમાં ખેડૂતો આત્મવિલોપનનો માર્ગ અપનાવે છે તે તો હવે જોવું રહ્યું. એ થાય છે કે એકચ્યુઅલી આ તાવ નથી, એક માઇલ છે. અમને ગવર્નમેન્ટે માઇલ્સ અહીંયા એપ્રુવલ કરેલ છે. નદીમાં માઇલ છે અને એ અપ્રુવલ કરેલી છે. કોઈ એવું ગામનું કે એવું કોઈ તાવ નથી. તો એમાં ચોમાસાનું પાણી ભરાય છે અને એ અમે પાણી ચોમાસું પતે એટલે ખાલી કરીએ અને ફરી પાછું એમાં માઇનિંગ કરીએ છીએ. કારણ કે અમારે તો ઉદ્યોગ છે, ખાલી ના કરો તો અમારે કોઈ કેવી રીતના કરીએ અમે ધંધો એમાં. એના માટે અમે ખાલી કરીએ છીએ. બાકી કોઈ અમને ગામ લોકોનો કે કોઈ એવો વિરોધ નથી કે ભાઈ પાણી ખાલી એમ દેવું. કોઈ આવે છે કેવું પગલું હિતમાં અમે ખેડૂતોની રજૂઆત સાંભળી, મારી રજૂઆત બી મેં અમને કરી કે તમે બી સરકારમાં રજૂઆત કરો, અમે બી કરીએ કે ભાઈ અમને આ માઇલ્સની જગ્યાએ કંઈક બીજે માઇલ્સ ફાવો. તો આ માઇલ્સ આવીને આવી પાણી ભરેલી રાખીએ આપણે તો બધાને ફાયદો છે. આમાં અમે ખેડૂતોનું હિત જ ઈચ્છીએ છીએ. અમને કોઈ એવું નથી, અમે બી ખેડૂત છીએ અને અમે બી ખેડૂતનું હિત જ ઈચ્છીએ છીએ. અમારે આજે ખેડૂતોની એક જ માંગ છે કે આ બાલારામ નદીને ઉપર જે ખોણ બનાવી છે એ ખોણની અંદર પાણી ભરાયેલું છે. પાણી નીકળવાનું બંધ કરે અને તેને ઊંડું કરવાની કોશિશ કરી રહ્યા છે લોકો. તો એ કોશિશ ના કરે અને મોટા મોટા હોલ કરીને ડ્રિલિંગ કરીને તેને બ્લાસ્ટિંગ કરીને ઊંડું કરે છે. તો તેના લીધે અમારા ઘરોને તિરાડું પડી જાય છે, વાસણ પડી જાય છે. બાળકો રાત્રે ઊંઘ્યા હોય તો જાગી જાય છે અને ચમકી જાય છે. અને કૂવાની અંદર જે હોલ ઊંડા હોલ કરે છે એનાથી બ્લાસ્ટિંગ થાય છે. તો એનાથી કૂવાની અંદર જે પાણી 70 ફૂટે ચાલતું હતું એ હાલ 100 ફૂટની નીચે જવા લાગ્યું છે. અને ખેડૂતોને જે 8-8 કલાક મોટર ચાલતી હતી એની જગ્યાએ હાલ 1-1 કલાક ચાલે છે. અને 1 કલાકમાંથી પણ આ જો પાણી નીકાળી દેશે, અંદરથી કાઢી નાખે છે તો તે 10 મિનિટ પણ ચાલશે નહીં. એટલા માટે અમારી રજૂઆત છે કે આ પાણી બંધ કરી નાખે અને સરકારને એટલી વિનંતી કે અહીંયા જે ચેકડેમનું કામ અધૂરું છોડ્યું છે આગળના ભાગમાં, ઉપરના ભાગમાં, તે જે ચેકડેમ પર પૂરો કરે તો એટલી વિનંતી. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા. રાજ્યમાં તારીખ 30/11/2021 થી 2/12/2021 દરમિયાન તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જોકે ખેતીવાડીની અધિકારી PK પટેલ દ્વારા ખેડૂતોને તકેદારી રાખવા અપીલ પણ કરાઈ છે. હવામાન વિભાગની આગાહીના બનાસકાંઠા જિલ્લામાં પગલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરું, ધાણા, ઘઉં તેમજ રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવું, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી,
કાપણી કરેલ પાક ભીંજાય નહીં તે માટે કાપણી કરેલ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવો. ફૂગજન્ય રોગના લક્ષણો જણાય તો ફૂગનાશક દવાનો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ છંટકાવ કરવો. દિવેલા પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો ઊભા પાકમાં એકલ ડોકલ દેખાતી ઈયળ વિનાવી નાશ કરવો. તેમજ છોડ દીઠ 4 ઈયળો જોવા મળે ત્યારે સ્પિનોસાદ 3 મિલીમીટર દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રિકે પટેલે તકેદારી રાખવા ખેડૂતોને અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં 30 તારીખથી મળીને 2 તારીખ સુધી હવામાન ખાતાએ જે કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરેલી છે. આ અંગે ખાસ કરીને આપણા માન્ય જે કલેક્ટર સાહેબ છે તેમના મારફતે એપીએમસીઓની અંદર પણ સૂચના આપવામાં આવેલી છે કે માર્કેટની અંદર જે પ્રાઇવેટ વેપારીઓ છે કે ખેડૂતો છે તેનો માલ વ્યવસ્થિત સંગ્રહ કરી રાખવો કે જેથી ખેડૂતોને કે વેપારીઓને નુકસાન ના થાય. તાડપત્રીથી પાક ઢાંકી રાખવા માટેની સૂચના છે. તે જ રીતે ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે જે રવિ સિઝનમાં વાવેતર કરેલું છે તે વાવેતરની અંદર પિયત ખાસ કરીને ટાળવું જેથી આગામી પિરિયડની અંદર ફૂગનાશક રોગો કે પાકને નુકસાન થવાની સંભાવનાને આપણે અટકાવી શકીએ. ને ખાસ કરીને જો આવું હવામાન ભેજવાળું વાતાવરણ રહે તો ફૂગનાશક દવાનો છંટકાવ કરવાનું ખેડૂતોએ રાખવું. અમીરગઢ ખોણિયા પાટિયા નજીક નેશનલ હાઈવે પર ટ્રકનું ટાયર ફાટતા બીજા ટ્રકને ટકરાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં અમીરગઢ ખોણિયા પાટિયા નજીક નેશનલ હાઈવે પર એક ટ્રકનું અચાનક ટાયર ફાટતા ટ્રક બેકાબુ બની સામે આવતા ટ્રકને અડફાટતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર રાત્રિ સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માતમાં ટ્રક ચાલકે ઈજાગ્રસ્ત થતા સ્થાનિકોની મદદથી 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા આવતા ઉમેદવારો અને અધિકારીઓમાં કોવિડ ગાઈડલાઈનનો અભાવ જોવા મળ્યો. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરપંચ અને સભ્યો ઉમેદવારી પત્રો ભરવા પોતાના સમર્થકો સાથે આવતા હોય છે. ધાનેરા ખાતે ઉમેદવારી પત્રો રજૂ કરવા આવતા ઉમેદવારો અને તેમના સમર્થકો સહિત અધિકારીઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણની દહેશત વચ્ચે ઉમેદવાર અને અધિકારીઓ બેધ્યાનથી જાહેરમાં માસ્ક વગર જોવા મળ્યા હતા ત્યારે અનેક તાલુકા મથકે મોટી ભીડ અને કોવિડ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સરકારી કચેરીમાં સરેઆમ કોવિડના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. ડીસા તાલુકાના જાબડિયા ગામે ગંદા પાણી રોડ પર રેલાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ગંભીર બીમારી થવાની શક્યતા સેવાય છે. સરપંચ દ્વારા 5 વર્ષ પૂર્ણ થયા છતાં રોજિંદી સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ સાબિત થયા. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ગામમાં સરપંચ બનવા માટે અનેક ઉમેદવારો ઇચ્છુક જોવા મળી રહ્યા છે. ત્યારે ડીસા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચના ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે અગાઉ 5 વર્ષ સુધી સરપંચ પદે રહેલા ડીસા તાલુકાના જાબડિયા ગામના સરપંચ દ્વારા પોતાનો કાર્યકાળ પૂરો થવા છતાં જાબડિયા ગામમાં ઉભરાતા ગંદા પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે. આજે પણ ગામમાં ગટરના પાણી રોડ પર રેલાતા ઠેર ઠેર નજરે પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના જાબડિયા ગામના સરપંચ જબ્બરસિંહ બન્યા ત્યારથી વિવાદમાં રહ્યા છે અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે નવી આવેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરીથી અગાઉ રહી ચૂકેલા સરપંચ દ્વારા આજે ફરીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ગ્રામજનો અને મતદાતાઓ આ વખતે ચૂંટણીમાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકે તેવા ઉમેદવાર અને સરપંચનો કળશ ઢોળશે તેવું દેખાઈ રહ્યું છે. જાબડિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકોની રોજિંદી સમસ્યા દૂર ન કરાવી શકનાર અગાઉના સરપંચને પાડ બનાવવાનું નક્કી કરી લીધું હોય તેવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે. બે બોરેથી સાલું નથી તક કોણે ગારો ગારો કઈ જાય, ગંદકી કઈ જાય, લોકમાં વધુ થાય બધું. અમદાવાદ સુધી શું કહેવા માંગે છે? કોઈ આનો જાદરૂ બાથરૂમનો કોઈ સેજ નહીં ગામમાં. સત્તાલે સરપંચે ગભણ કર્યું બધું, જબરાજી સમરાજી. એ તો કે તમારે કોઈ દુવા નથી, અમે તારે અરજી કરી દે ગામમાં. કાંકરેજ તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અરણીવાડા ગ્રામ પંચાયત સમૃદ્ધ ગ્રામ પંચાયત બની સરપંચ તરીકે મહિલા ઉમેદવાર તરીકે રમીલાબેન રામપ્રસાદ ઠક્કર સહિત 8 સભ્યો બિનહરીફ જાહેર થતા કાંકરેજ મામલતદાર કચેરીમાં પેડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું. ત્યારે રાનેર ગ્રામ પંચાયત સરપંચ તરીકે જાદવ ઉદયસિંહ જવાનજીએ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં હાજર રહીને ફોર્મ રજૂ કર્યું હતું, જેમાં આંગણવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વાઘેલા વારબા બળદેવસિંહે પોતાના સમર્થકો સાથે કાંકરેજ મામલતદાર કચેરીએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે કાંકરેજ તાલુકામાં સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવા અને ફોર્મ લેવા માટે
મોટી સંખ્યામાં ઘસારો જોવા મળે છે। જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગામમાં ખેતરોમાં મતદારોને રીઝવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે મોટા મોટા રાજકીય આગેવાનોના ગામોમાં સમરસ ગ્રામ પંચાયત કરવાની જરૂર છે। ત્યાં ચૂંટણી યોજાશે અને મતદાન મથકો પર રાજકીય આગેવાનોના આટાફેરા જોવા મળે એમાં કોઈ બેમત નથી, પરંતુ જ્યાં ગામમાં એકતા ત્યાં પ્રભુતા અને દરેક સમાજને સાથે રાખીને યોગ્ય રીતે કામ કરે છે ત્યારેથી ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ રહી છે, જેનું પ્રથમ ઉદાહરણ તરીકે આકોલી, અરણીવાડા, પાદરડી, અમરનેસડાનો સમાવેશ થાય છે। ત્યારે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આગેવાનો દ્વારા કાંકરેજ તાલુકામાં વધુ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ એવી આશા વ્યક્ત કરવામાં આવે છે। આજે મેં ફોર્મ ભરવાની તારીખે ફોર્મ ભર્યું અને મારા ગોમ વતે મને ખૂબ લાગણ છે, ગોમ મને બહુ મતથી ઈચ્છા છે, એ મને આશા છે અને મારે એક જ ગોમમાં કામ કરવું છે વ્યવસ્થિત। મોટા મોટી તકલીફ આ ગોમમાં પાણીની છે, તો મારે જીવનભરની અંદર પાણીની તકલીફ દૂર થઈ જાય એવું મારે કામ કરવું છે। સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ છે અને હું ગામના રોડ, રસ્તા, પાણી અને વિચરતી જાતિ લોકોને મકાનને આવાસ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહે મારા ગ્રામ પંચાયત બિનારી જાહેર કરેલ છે અને હું નિષ્ઠાપૂર્વક સારી રીતે સેવા કરીશ। અત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકો સરપંચ બનવા માટે પડાપડી જ નહીં પરંતુ એડી ચોટીનું જોર લગાવતા હોય છે। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ બનાસકાંઠા જિલ્લાનું હાથ છે કઠામણ ગામ પાલમપુર તાલુકાના આ ગામમાં 4800 જેટલા મતદારો છે અને આ ગામમાં હિન્દુ અને મુસ્લિમની વસ્તી પણ 50-50% જેટલી છે। તેમ છતાં પણ આ ગામમાં આઝાદી પછી ક્યારેય સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી। જી હા, એક તરફ અત્યારે સરપંચ બનવા માટે લોકો સંબંધોને પણ ભૂલી જતા હોય છે તેવામાં આ ઘટનામાં ગામમાં હિન્દુ અને મુસ્લિમો સાથે મળી દર વખતે સમરસ સરપંચ બનાવે છે। દર 5 વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના 5-5 આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે। તે પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે, જેથી આ ગામમાં અત્યાર સુધી સરપંચ માટે ક્યારેય ચૂંટણી યોજાઈ નથી અને જે કોઈ સરપંચ બને છે તે પણ માત્ર ને માત્ર ગામના અને ગામના વિકાસને વેગવંતો બનાવે છે। આ ગામના વડીલોએ જે પરંપરા શરૂ કરી હતી તેને આજે પણ આ ગામના લોકો સાચવી રહ્યા છે અને દર વર્ષે ચૂંટણીમાં ગામની સમરસ બનાવે છે। અહીંના લોકોનું માનવું છે કે સમરસ ગ્રામ પંચાયત બનવાથી ગામમાં ચૂંટણી થતી નથી અને તેના કારણે ગામમાં એકબીજા વચ્ચે વેરઝેર અને ઘર્ષણ થતા નથી। સાથે સાથે સમરસ ગ્રામ પંચાયત બનવાથી સરકાર તરફથી વધારે ગ્રાન્ટ મળતા ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન, રોડ, રસ્તા, સફાઈની પણ સુવિધાઓ અન્ય ગામો કરતાં વધુ મળે છે અને હિન્દુ મુસ્લિમ લોકો વચ્ચે ભાઈચારાની લાગણી પણ બની રહે છે। આઝાદી બાદ એટલે કે છેલ્લા 15 ટર્મથી આ ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ નથી અને વડીલોની પરંપરાને જાળવી આ ગામના લોકો આજે પણ દર વખતે સમરસ સરપંચની વરણી કરે છે, ત્યારે આ ગામના હિન્દુ મુસ્લિમોની એકતા અને સમરસતા અન્ય ગ્રામજનો માટે પણ દાખલરૂપ બની રહી છે। અને વર્ષોથી અમારે ચૂંટણી થઈ નથી અને ગામના વડીલો જે નક્કી કરે છે એ ફાઇનલ હોય છે, બરાબર? ગામનો બધાનો સાથ સરકાર છે, કોઈનો હિન્દુ મુસ્લિમો કોઈ બબાલ નથી, બરાબર? અને એકતા છે અને એકતાથી અમારું ગામ કમ્પ્લીટ છે અને વિકાસમાં બધાનો ગામનો સાથ સરકાર છે। આઝાદી પછી કોઈ વખત ચૂંટણી નથી થઈ, દર વખતે અમારા ગામની ચૂંટણી સમરસ થાય છે, અમારા ગામના હિન્દુ મુસ્લિમ એકતા છે, અમારા ગામમાં કોઈ રાજકારણ જેવું લોબું છે નહીં એટલે અમારા ગામમાં એકતા સચવાઈ રહી છે। અમારા ગામમાં બધા ભેગા મળીને સરપંચ અને સભ્યોની ચૂંટણી ગામના વડીલો કરે છે, એ જે ચૂંટણીમાં નક્કી કરે ફાઇલન કરવામાં આવે છે। અમારા ગામના અંદર જ્યારથી દેશ આઝાદ થયું ત્યારથી કોઈ ચૂંટણી થઈ નથી, ન શું નામ એનું, એ અમારા વડીલો જે આગેવાન છે એ મળીને સરપંચ કરે, એના અંદર 5 વર્ષ હિન્દુભાઈને મળે ચાન્સ, 5 વર્ષ મુસલમાનભાઈને સેવા કરવાનો ચાન્સ મળે, ન જ્યારથી દેશ આઝાદ થયું ત્યારથી જે સરપંચ આવ્યા અચ્છેથી સેવા કરી છે, ગામને ફાયદો પહોંચાડ્યો છે, ગામના અંદર વિકાસ કરું છે ને જે મદદો આવી છે એ હિસાબથી ગામના અંદર એઓને કામ કરું છે ને હવે જે બી આગળ જાતે બી આ ટાઈપનું આવું ના આવું રહેવાની અમે લોકો બધા મળીને કોશિશ કરી રહ્યા છે કે ગામના અંદર આ ટાઈપનું થાય ને હાલે જે સરપંચ છે કુંવરજી ઠાકોર એ કામ બહુ સરસ કરું છે ને આગળ જાતે જે સરપંચ આવશે એનાથી બી ઉમેદ છે કે એ બી કામ સરસ કરશે। સચિન ટ્રાવેલ્સ, ગંગાજી દર્શન,
આયોજિત ઉત્તર ભારત ગંગાજી યાત્રા પ્રવાસ દિવસ 13 બસ ઉપડવાની તારીખ 5/12/2021 સ્લીપર કોચ લક્ઝરી બસ ટિકિટ ₹13,500 ગઢ પાલનપુર થી ઉજ્જૈન મહાકાલ ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ ચિત્રકૂટ ધામ અલ્હાબાદ ત્રિવેણી સંગમ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ અયોધ્યા નૈમિષારણ્ય હરિદ્વાર ઋષિકેશ ગોકુળ મથુરા વૃંદાવન આગ્રા મેદિનીપુર બાલાજી જયપુર પુષ્કર પરત પાલનપુર ગઢ જયંતિભાઈ માતમડા મોબાઈલ નંબર 9895875941 હેમચંદભાઈ માતમડા 9883006023 વેલકમ બેક કોમી નજર કરીએ અન્ય સમાચાર ઉપર ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા છતાં વહીવટીતંત્રની આંખ આડા કાન કોરોના વાયરસના અન્ય લક્ષણો જોવા મળતા કેન્દ્ર સરકાર દ્વારા સતર્ક રહેવા રાજ્ય સરકારનો કડક નિર્ણય લેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભૂલી શકાય તેમ નથી હાલમાં લગ્નગરાની સિઝન ચાલી રહી છે સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જાહેર થઈ ચૂકી છે જેમાં હજારો લોકો કોરોના વાયરસને ભૂલીને ખુલ્લેઆમ કોવિડ-19ના નિયમો ભૂલીને ત્રીજી લહેરને દત્તક આપતા હોય તેવું દેખાઈ રહ્યું છે સાથે સાથે જેમને કોવિડ-19 ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી છે તે વહીવટી તંત્ર દ્વારા પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં જાણી જોઈને આંખાડા કાન કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા આવતા ઉમેદવારો અને ટેકેદારો મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરવાના ચૂંટણી અધિકારીઓ સોંપવામાં આવી છે જેમાં ઉપસ્થિત તમામ લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જોવા મળી રહ્યા છે છતાં ઉપસ્થિત ચૂંટણી અધિકારીઓ દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની કોઈ સૂચનાઓ આપવામાં આવતી નથી જાણે કોરોના વાયરસ દૂર થઈ ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારી કચેરીઓમાં અને બજારમાં ભીડ ઉમટી પડી રહી છે જેમાં એક વ્યક્તિ કોરોના સંક્રમણ થશે તો કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવી શકે છે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કોવિડ-19 અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં દરેક વ્યક્તિને માસ્ક ફરજિયાત પહેરીને રાખવું ફરજિયાત છે ત્યારે ડીસા સરકારી કચેરીઓમાં અને બજારમાં ફરતા લોકો આજે પણ માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે ત્યારે ડીસાનું વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટરશ્રીના જાહેરનામાનો અમલ કરવામાં નિષ્ફળ સાબિત થતાં કોરોના વાયરસની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે ત્યારે લગ્નગરાની સિઝન આવે ગામ પંચાયતની ચૂંટણીમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા કોવિડ-19 ગાઈડલાઈન અંતર્ગત કડક પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટમાં ખેડૂતોના પ્રશ્નોના મામલે જિલ્લા સાંસદે સંસદમાં રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લામાં વર્તમાનમાં ચાલી રહેલ ભારતમાલા પરિયોજનામાં રોડની બંને બાજુએ ખેડૂતોને અવરજવર માટે રસ્તાની વ્યવસ્થા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ માટે મોટા નાળા બનાવવાની વ્યવસ્થા કરવા અંગે આજે સંસદમાં શૂન્યકાળ દરમિયાન બનાસકાંઠા જિલ્લા સાંસદ સરબતભાઈ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી जो सड़क चल रही है भारतमाला जो सिख मार्ग सड़क चल रही है ये भारतमाला परियोजना में किसानों में खेतों के जाने के लिए रास्ता और बारिश में पानी के लिए बहुत दिक्कतें आ रही है जिनको सदन के माध्यम से मैं माननीय सड़क मंत्री जी से ये ध्यान जोड़ना चाहता हूँ महोदय जिस किसान के खेत से सड़क गुजरती है उसका सर्वे नंबर ब्लॉक के दो हिस्से में सड़क के कारण बन जाता है उसमें दूसरे हिस्से में जाने के कहीं से भी रास्ता बचता नहीं है मेरा आपसे आग्रह है कि जिसके लिए सड़क के दोनों तरफ सर्विस रोड का प्रावधान रखना चाहिए या कटी सड़क भी रखनी चाहिए महोदय उसके अलावा उनमें ऐसा प्रावधान किया गया है कि दोनों साइड सर्विस रोड न रखकर कंपनी की ओर से दोनों साइड में प्रोटेक्शन वॉल बनाई जा रही है मेरा आग्रह है कि जो प्रोटेक्शन वॉल बनेगी इसी की वजह से किसान खेत में कैसे जाएगा तो उनको आवाजाही के लिए इस सड़क के लिए त्वरित जो प्रोटेक्शन वॉल बन रही है उनको बंद कर देना चाहिए દિયોદર ગ્રામ પંચાયતની સરપંચ પદની બેઠક પર રાવણા રાજપૂત સમાજમાંથી જમનાબેન ભાટી ઉમેદવારી નોંધાવી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લાની મહત્વની ગણાતી દિયોદર ગ્રામ પંચાયતની પણ રસાકસી ભર્યા માહોલમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ પદ માટે રાવણા રાજપૂત સમાજમાંથી જમનાબેન અમૃતભાઈ ભાટીએ આજે ઉમેદવારી નોંધાવી હતી આજે આનંદનગર સોસાયટી ખાતે સભા બાદ સમર્થકો સાથે મૌન રેલી યોજી દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ટેકેદાર સાથે સરપંચ પદ પર ફોર્મ રજૂ કર્યું હતું જેમાં સરપંચ પદ પર ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવાર જમનાબેન અમૃતભાઈ ભાટીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલ કે વર્તમાન સમય ગ્રામ પંચાયતની બેઠક પર સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે જેમાં ચૂંટણી બાદ ગામને વિકાસ તરફ આગળ લઈ જવા પ્રયત્નો રહે છે
ઉમેદવારી નોંધાઈ છે, સૌ સાથે લઈને અમે સૌ અમારા મતદાર સાથીઓ અને સરપંચને વોર્ડના 16 મેમ્બર સાથે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી આવેલા છીએ. પહેલાં 5 વર્ષની અંદર હું સરપંચ હતો ત્યારે 5 વર્ષની અંદર દિયોદરની અંદર મેઇન ગટરનું કામ પણ મેં કરેલું છે. દિયોદર તાલુકામાં 7 સરપંચો સહિત 4 ગ્રામ પંચાયતના સદસ્યો ઉમેદવારી નોંધાવી. જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આજે ફોર્મ વિતરણ પ્રક્રિયા સાથે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સદસ્યના ઉમેદવારી ફોર્મ ભરવા દિયોદર મામલતદાર કચેરીએ અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને ચૂંટણી આરો પાસે ફોર્મ ભરવા માટે તાલુકાના ગામોના લોકો સાથે ઉમેદવારો આવી પહોંચ્યા હતા. દિયોદર તાલુકાના ગ્રામ પંચાયત રૈયા, પાલડી, ખાણોદર, મોજરૂ નવા, ભેંસાણા, રવેલ નવા, કુવાતા, ફોરણા, નોખા, મકડાલા, રોટીલા ગામોના સરપંચો અને સભ્યોના ઉમેદવાર આજે દિયોદર તાલુકા પંચાયત ખાતે અને દિયોદર મામલતદાર કચેરીમાં ફોર્મ ભરાયા હતા, જ્યાં સ્થળ ઉપર ચૂંટણી અધિકારી અને ચૂંટણી આરઓએ ફોર્મ સ્વીકારાયા હતા, જ્યાં દિયોદર તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 7 સરપંચો અને 4 સદસ્યોએ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, જેમાં દિયોદર તાલુકાના રૈયા ગ્રામ પંચાયતના સરપંચ માટે દાનાભાઈ દેવશી પટેલ તથા દિનેશભાઈ સવાભાઈ સુથાર, સભ્ય માટે લેવીબેન જયંતિભાઈ પટેલ, ભેંસાણા ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર માટે કેશાબેન ખેમાભાઈ પરમાર, કોટડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 માટે ધુનીબેન દિનેશભાઈ પટેલ, વોર્ડ નંબર 5ના સભ્ય માટે પ્રકાશગીરી પ્રહલાદગીરી ગોસ્વામી, કુવાતા ગ્રામ પંચાયત સરપંચ માટે ભદ્રાણી રામાબેન માનસુંગભાઈ, ભદ્રાણી લીલાબેન બળદેવભાઈ, મોજરૂ નવા સરપંચ જોશી ઉજીબેન ગોરધનભાઈ સભ્ય, રવેલ નવા ગ્રામ પંચાયત પરમારેશ્વરભાઈ ગલાભાઈ, પાલડી ગ્રામ પંચાયતના સરપંચ માટે કલાભાઈ મકનાભાઈ ગાચી ઉમેદવાર નોંધાવી હતી. પાલડી ગ્રામ પંચાયત કલાભાઈ મકનાજી ગાચી તરફથી સરપંચનું ઉમેદવાર પત્ર ભરાયું છે. મને વિશ્વાસ છે કે આખો ગામ મારા તરફી યુવાન તરફી રહેશે એ મને વિશ્વાસ છે. અને ગામમાં સીસી કેમેરા, રોડ, રસ્તા, ગટરો ઠેર ઠેર પાણી પહોંચાડવાની જવાબદારી મારી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં LRDની ભરતીને લઈને 700 જેટલા યુવાનો અને યુવતીઓ પાલનપુર હેડક્વાર્ટર્સ ખાતે તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા LRD ભરતીને લઈ યુવતીઓને દોડની પ્રેક્ટિસ માટે જિલ્લાના 19 જેવા સ્થળો ફાળવવામાં આવ્યા. જિલ્લામાં 19 જગ્યાએ પોલીસ દ્વારા યુવક યુવતીઓને LRDની ભરતીને લઈને તાલીમ. આગામી પોલીસ ભરતીમાં જોડાવા માટે યુવક યુવતીઓ તૈયારી કરી રહ્યા છે. LRD ભરતીના ઉમેદવારો માટે બનાસકાંઠા જિલ્લામાં 19 જેવા સ્થળ ઉપર નિઃશુલ્ક તાલીમ શિબિર પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગમાં 10,000થી વધુ લોકો રક્ષક દળની ભરતી જાહેર કરવામાં આવી છે અને આગામી તારીખ આંખોમાંથી પ્રેક્ટિકલ દોડ પરીક્ષા શરૂ થનાર છે. પોલીસ ભરતીમાં ભાગ લેવા માટે યુવક યુવતીઓ પ્રાઇવેટમાં ફી ન કરી શકનારા ઉમેદવારોને મદદ કરવા બનાસકાંઠા પોલીસ વિભાગ મદદે આવી છે, જેમાં પાલનપુરમાં SP તરુણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને DYSP RK પટેલ તેમજ RSIP N કૃપાવત દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને PSIની પરીક્ષા આપનાર યુવક યુવતીઓ માટે નિઃશુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજિત 700થી વધુ યુવક યુવતીઓ લાવો લઈ રહ્યા છે. વહેલી સવારથી તેમજ સાંજના સુમારે પોલીસ તાલીમબદ્ધ જવાનો ઉમેદવારોને પોલીસ ભરતીમાં જોડાવા માટે દોડ સહિતનું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. જો કે આ અંગે DYSP RK પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પોલીસ વિભાગમાં લોકરક્ષકથી માંડીને PSI કક્ષા સુધીના અધિકારીની ભરતી માટેની જે પ્રક્રિયા શરૂ થનાર છે, જે યુવતીઓએ આ અંગે ફોર્મ ભર્યા છે, તેઓ શારીરિક કસોટીમાં પાસ થવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓને પ્રેક્ટિસ કરવા માટે ગ્રાઉન્ડ જેવી સગવડ મળે અને કેવી રીતે દોડવું તે માટે ટેકનિક માર્ગદર્શન મળે પાલનપુરમાં પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમે વ્યવસ્થા કરેલી છે. આશરે 700 યુવાઓ અને યુવતીઓ અત્યારે પ્રેક્ટિસમાં જોડાયેલા છે. જિલ્લામાં અન્ય જગ્યાએ પણ ઘણા યુવતીઓ આ રીતે આ પ્રક્રિયામાં ફોર્મ ભરેલા છે. તેઓને પણ કોઈ તકલીફ ન પડે આ બાબતે યોગ્ય જગ્યા મળી રહે અને માર્ગદર્શન મળે તમામ થાણા અધિકારીશ્રીઓને પણ પોલીસ અધિક્ષક સાહેબ તરફથી સૂચન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફાળવવામાં આવે અને કોઈ એક પોલીસ અધિકારીને રોકીને કેવી રીતે દોડવાથી ક્ષમતા દોડની વધે, કેવી રીતે પ્રેક્ટિસ થાય, શરૂઆતમાં દોડ ધીમેથી કરીને ધીમે ધીમે સ્પીડ વધારતા જઈને ઓછા સમયમાં ટાર્ગેટ જે છે એ પૂર્ણ કેવી રીતે કરી શકાય તે માટેનું ટેકનિક માર્ગદર્શન આપવા તે માટે પણ પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. ઘણા બધા યુવતીઓ આ જેમ કામ હાથ ધર્યું છે એનો લાભ લઈ રહ્યા છે. વર્તમાન સમયમાં જે પોલીસ વિભાગમાં લોકરક્ષકથી માંડીને PSI કક્ષા સુધીના પોલીસ અધિકારીની ભરતી માટેની જે પ્રક્રિયા શરૂ થનાર જે છે, એટલે જે યુવાન યુવતીઓએ આ અંગે ફોર્મ ભર્યા છે તેઓ શારીરિક કસોટીમાં પાસ થવા માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો તેઓને આ પ્રેક્ટિસ કરવા માટે એક
ગ્રાઉન્ડ જેવી સારી સગવડ મળે અને કેવી રીતે દોડવું તે માટે ટેકનિકલી પૂરું માર્ગદર્શન મળે તે માટે પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમે વ્યવસ્થા કરેલી છે અને આશરે 700 યુવાન યુવતીઓ અત્યારે હાલ આ પ્રેક્ટિસમાં જોડાયેલ છે અને પ્રેક્ટિસ કરી રહેલ છે અને જિલ્લામાં અન્ય જગ્યાએ પણ ઘણા યુવાન યુવતીઓએ આ રીતે આ ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરેલા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.